મને તો આ પાણીપુરી બહુ ભાવે છે. હવે તમને લોકોને કઈ પાણીપુરી ભાવે છે? આ બીજી ટાઈપની તમને બતાવી રહ્યા છે, પહેલાં પણ બતાવી છે, અને આ બીજી આ ચણાવાળી બતાવી છે, ચણા અને મગવાળી. આ કાલે દખુ બનાવ્યું તો તેને વેસ્ટમાંથી બેસ્ટ કરીને આ બીજી નવી જાતની પકોડી બનાવી છે. તમને બધાને કેવી ભાવે છે? સાંજનો ટાઈમ છે, તમે કેવું ખાવ છે અમને કોમેન્ટ કરજો. આ થોડા ચણા નાખી દઈએ અંદર, થોડા મગ નાખીએ. ગુડ મોર્નિંગ, નવા વ્લોગ સાથે મમ્મીની રસોઈમાં તમારું સ્વાગત છે. હવે આજે છે ને બધાની ફરીથી પાણીપુરી તમારા માટે નવી રેસીપી લઈને આવી ગયા છે. બધાને ઘરે કાં તો બજારની અંદર તમે બધા જમતા હશો, એ છે દહીંપુરી, ભેલપુરી, એ બધું બનાવતા હો છે, રાઈટ ને મમ્મી? તો આજે છે ને તમારા માટે બનાવવાના છે એકદમ માખણીયા ટાઈપનું દહીંપુરી ટાઈપનું બનાવવાના છે. બહુ જ મજા પડી જશે, તો મજા કરાવીશું ને અમે આજે. હા, એટલે અમે તૈયાર પકોડી લાવ્યા છે ને એને તળી છે, અને એના અંદર દહીંપુરી જે બજારમાં મળે છે એવી નહીં. સૌને બધા મારા જય શ્રી કૃષ્ણ. પહેલાં તો હું ભૂલી ગઈ. હા, તો ચલો હવે આજે દહીંપુરી કેમ કેવી રીતે ઘરે બનાવી શકાય એ તમારી સાથે રેસીપી શેર કરવાના છે. અમારા ઘરે મીઠી ચટણી કેવી રીતે બને છે ને ટપકી વાળી, એ તમારે, હા, આરા લોટ, ટપકી એટલે ટપકી એટલે આરાનો લોટ, બરાબર છે. બજારની અંદર તમે કદાચ જતા હશો ને તો આ ટાઈપની ચટણી કદાચ આમ તેમ મળતી હશે, પણ અમારા ઘરે થોડીક અલગ રીતે બનાવીએ છીએ અમે, તો એ તમને બતાવવાના છે. અને તીખી લસણની ચટણી, દહીં કેવી રીતે એકદમ વધારે ટેસ્ટી બનાવવું એના માટે મેં બધું તમને બતાવીશું. તો ચલો, તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ. સિંગદાણા શેના માટે શેકવાના છે? એ પકોડીમાં નાખવા માટે, પકોડીની અંદર નાખવા માટે, એમ ને? બરાબર. જો આપણી છે ને અહીંયા જે સિંગદાણા છે એ શેકાઈ ગયા છે. આ સિંગદાણા છે આ પકોડીની અંદર અમને તો બહુ વધારે પસંદ આવે છે. અમારે જે મહેસાણાની આજુબાજુ તમારે જે પકોડી મળતી હોય છે એની અંદર અમે સ્પેશિયલ આ સિંગદાણા નખાઈએ છીએ, બહુ જ મજા આવી જાય છે. તો હવે આના પછી જે ચટણી બનાવવાના છે, તો ચટણી કેવી રીતે બને છે એ તમને બતાવીએ. હવે આપણે છે ને લસણની ચટણી બનાવવાની છે. આમાં છે ને 5-6 લાલ મરચાં સૂકા છે, તો અત્યારે તો શું શિયાળાના દિવસ, ચોમાસા શિયાળાના દિવસે એટલે થોડા હવાઈ ગયા છે, એટલે આવી રીતે નાના નાના કટકી કરી દીધા છે. 8-10 કળી લસણની છે, એમાં થોડું મીઠું નાખી દઉં અને થોડું પાણી નાખી અને ક્રશ કરી દઉં. બરાબર. આમાં બીજું કશું નહીં નાખવાનું ને? મેં થોડું પહેલાં એમને એમ કોરું ક્રશ કરીશ અને પછી થોડું પાણી નાખીશ. પહેલાં પાણી નાખીશ ને તો ક્રશ નહીં થાય, એટલે પહેલાં કોરું ક્રશ કરીશ અને પછી પાણી નાખીશ. બરાબર છે. આ રીતે લસણની તીખી જે ચટણી હોય છે એ આનાથી બનશે. અને કેવું અમે કરવાનું હોય છે આમ? એકદમ એક રસ જેવું કરી દઈએ, કાં તો બધું મોટામાં આવે આખું આખું. તો બરાબર છે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણી જે લસણની ચટણી છે મરચાંની આપણે તૈયાર થઈ ગઈ છે. એકદમ તીખી તીખી સુગંધ તો આવી રહી છે. હવે આ તીખાશ માટે આ થઈ ગયું છે. હવે આપણે જે મીઠી ચટણી જે ટપકીવાળી બને છે આરાણ લોટવાળી, એ કઈ રીતે બનાવવાની છે? બસ આ જો આમલી, ગોર અને ખજૂરને ક્રશ કરીને રાખ્યા છે. હવે થોડું ખાંડનું પાણી કરી અને આરા લોટ નાખીને એને થોડું ઘટ કરવાની છે. બરાબર. અત્યારે આપણે મીઠી ચટણી માટે પાણી ગરમ કરવા છે, મુકાઈ ગયું છે. અને શું નાખવાનું મેં? હવે આમાં થોડીક ખાંડ નાખીએ છીએ. આમાં ગોર તો નાખેલો છે, પણ 3-4 ચમચી થોડીક ખાંડ નાખું. બરાબર છે. અને ખટાશ માટે આમલી નાખેલી છે. હવે થોડુંક આ ખાંડનું પાણી ઉકળશે ને, એટલે આપણે બંધ કરી દેવાનું ને, થોડુંક ઉકળવા દે. ચલો હવે અત્યારે આ ચટણી ને બધું બની રહ્યું છે, તો આજે તો ફૂલ પાણીપુરીમાં મજા પડી જવાની છે. તારે પાણીપુરી ભાઈ, તારા પપ્પા માટે તો શાકનો રોટલી તો બનાવી જ પડે. અમારે બધાની અલગ અલગ ફરમાઈશ હોય, એને એમને રાત્રે આ બધું નથી ગમતું. વિશાલને પણ ઓછું ભાવે, પણ અમારે આ ચટોરાને વધારે બધું. એક મિનિટ, મારા કંઠા ઉપર બંદૂક નાખીને ફોડી રહ્યા છો ભાઈ. એટલે અમને પણ ભાવે, પણ તારા લઈને અમારે ખાવું. હા, એમ બોલો ને કે અમને આમ, જો મને ભાવે, ભાભીને ભાવે, મમ્મીને ભાવે. મમ્મીને છે ને આવું મારા જેમ બહુ વધારે પસંદ છે. રાત્રે નાસ્તા જેવું હોય ને વધારે મજા આવે. પણ ગમે તે હોય, કંઈ પણ નાસ્તો, ગમે તે કંઈ બનાવો, તો ઘરે વિશાલ માટે અને પપ્પા માટે, હા, એ બે જણા માટે અમારે ગમે તે પણ આ ગયા હોય ને તો અમારે બનાવીને જ કરવું પડે, કારણ કે એ લોકોને થોડું ઓછું ફાવે છે. ચલો હવે આપણું અહીંનું જે ખાંડનું પાણી છે તૈયાર. હવે અમે આપણે આની અંદર શું નાખવાનું છે? આમાં આરા લોટ 2 ચમચી જેટલો લીધો છે મેં. બરાબર.
આરા લોટ લીધો છે, આમાં થોડુંક એક ગ્રેવી જેવું કરી દઉં. ઓકે, આનાથી આકેમ બંધ કરી દીધું, ચાલુ રાખ. અચ્છા, બંધ થઈ ગયું છે. ઓકે, હા, ચલો આપણે આરાનો લોટ પણ આવી ગયો છે. એટલે બજારની અંદર જે જાડી ચટણી બનતી હોય છે, હવે આ ખજૂર આંબલી આ ખાંડ ઓગળી ગઈ છે, પાણી થોડું ઉકળી ગયું છે, આ ખજૂર આંબલીને ગોર નાખીને આ ક્રસ કરીને મૂક્યું છે, એક રસ એ અંદર આપણે નાખી દે, આપણો ટાઈમ ના બગડે એટલે આ બધું થોડું હરકું કરીને મૂકી રાખ્યું. બરાબર છે. હવે એને ઘટ કરવા માટે આપણે આ આરા લોટ નાખવાની જરૂર છે. ઓકે, એમાં થોડું અંદર મીઠું ને બધું થોડુંક મીઠું મેં નાખીને જ કર્યું હતું. ઓકે, તે છતાં ઓછું લાગે તો ફરી નાખી દઈશું, અને ખટાશ કદાચ ઓછી લાગે તો આપણે એમાં ઉપર આમચૂર પાવડર નાખી શકીએ છીએ. બરાબર છે. આ તમે સમોસા માટે પણ ચટણી કરો તો પણ થઈ જાય. આમાં ચીલી ફ્લેક્સ નાખવાના અને પેલા મગજતરીના બિયા નાખવાના, આરા લોટની આ નાખી દેવાનું, આરા લોટ નાખી દેવાનું, બસ આના ગ્રેવી કરીએ એટલે ઘટ ચટણી થઈ જાય. આ તમે સમોસામાં પણ ઉપયોગ કરી શકો, અમારે થોડુંક ચીલી ફ્લેક્સ ને બધું નાખીએ એટલે સંચર છે, ચીલી ફ્લેક્સ છે, અને કલર લોકો કલર માટે અંદર લાલ કલર નાખતા હોય છે એટલે થોડો લાલ કલર તમને બજારમાં દેખાય ને તે લાલ કલર દેખાય. આપણે કલર આપણી પાસે પડ્યો છે, આપણે જરા કલર પણ ઉપયોગ કરીશું એટલે એનો કલર આંખોને દેખામ ગમવું જોઈએ, તો પેટને તો પછી ભાવે, પહેલાં આંખોને સારું ગમે ને તો પછી પેટને ભાવશે. હવે હું થોડો લાલ કલર નાખું. આવી બજારમાં તૈયાર મેગીની માટે મેગીમાં લોકો નાખતા હોય છે, બધામાં આ થોડો થોડો આ કલર ઉપયોગ થઈ શકે, આ મરૂન કલર અંદર આવે છે એટલે આ જરાક નાખવાથી કલર એનો ઘટ્ટો થાય. જે બજારમાં લાલ ચટણી જે બનતી હોય હા, એ બધું આ કલર નાખતા હોય છે. અચ્છા, તમે જોઈ શકો છો આના અંદર, જો હવે કલર પકડાઈ ગયો ને. એકદમ ઘટ્ટ જાડી ચટણી થઈ ગઈ ને, જાડી થઈ ગઈ. તો તમારી કદાચ ચટણી કદાચ પતલી થઈ ગયું હોય તો આરાના લોટનું બનાવીને તમે કરો એટલે જાડી થઈ જાય. હા, હવે આની અંદર તમારે જે તીખાશ જોઈતી હોય, ખટાશ જોઈતી હોય, જે તમારે ઉપયોગ કરો, હવે આ તમે સમોસામાં ખાઈ શકો, દહીંવડામાં ખાઈ શકો, બધી બે ત્રણ જે આઈટમમાં થઈ ગઈ છે. અને આ એક સમય જો બચી જાય ને તો તમે ફ્રીઝરમાં આને સ્ટોર કરી શકો, 15 દિવસ સુધી આ ચટણી ખરાબ થતી નથી. અમારા ઘરે નથી. હા, નહીં નહીં, બધાના ઘરે એવું નહીં કહેવું, તો અમુક વસ્તુ કદાચ એવી નાખી દીધી હોય. આ લોકોને છે ને કે એવું ગમે તે પણ આપણે હવે તકી જતી હોય ને, આટલું ઉકાળેલી હોય ને એટલે વેસ્ટ બગડે નહીં એ લોકો. મમ્મી, આપણે હવે બીજી તૈયારીમાં શું કરવાનું છે? હવે જો બોઈલ કરેલા બટાકા છે, આ મગ બોઈલ કરેલા છે, ચણા બોઈલ કરેલા છે, આ પછી મકાઈનો ચીવરો તળેલો છે, આ લસણ ને લાલ મરચાંની ચટણી બનાવી છે, આ ખજૂર આંબલીની ચટણી, આ દાણા ફુદીનો નથી નાખ્યો, દાણાની ચટણી છે, લીલા મરચાં અને સિંગદાના લીંબુ નાખીને આ ચટણી છે, આ મોરું દહીં છે, એમાં કશું નહીં નાખ્યું, આ સિંગદાનાને શેકેલા છે, અને આ સંચર છે. સંચરમાં શું આપણે જે બજારમાં ના બજારમાં જે જીરાવાળું સંચર મળતું હોય ને તે જ આપણે જે પાણીપુરી વિડિયો અમને બનાવ્યું હતું ને એ સંચર છે. ઓકે, ચલો આપણે હવે કઈ રીતે મસાલો તૈયાર કરવાનો છે? અને આ પકોરી છે ને અમે બજારમાંથી કોરી લાયા છે અને કાચી અને આવી રીતે તળી લીધી છે, તો આ પકોરીનું કારણ એટલું છે કે બજારમાં જે આવે ને તે થોડી પોચી અને આ થોડી ક્રિસ્પી ને સારી આવે એટલે ખાવાની મજા આવે. ઓકે, હું પહેલાં મસાલો બતાવી દઉં. પહેલાં એને બટાકાને થોડો ક્રશ કરી દઈએ. મને તો આ પાણીપુરી બહુ ભાવે છે, હવે તમને લોકોને કઈ પાણીપુરી ભાવે છે આ બીજી ટાઈપની તમને બતાવી રહ્યા છે, પહેલાં પણ બતાવી છે, અને આ બીજી આ ચણાવાળી બતાવી છે, ચણા અને મગવાળી. આ કાલે દખુ બનાવ્યું તો તેને વેસ્ટમાંથી બેસ્ટ કરીને આ બીજી નવી જાતની પકોડી બનાવી છે. તમને બધાને કેવી ભાવે છે, સાંજનો ટાઈમ છે, તમે કેવું ખાવ છો અમને કોમેન્ટ કરજો. આ થોડા ચણા નાખી દઈએ અંદર, થોડા મગ નાખીએ અને એના અંદર આ ચટણી નાખીએ, આ તીખી થોડી લસણની ચટણી નાખીએ. બરાબર, આ બધાને થોડુંક સંચર નાખી દઈએ, નમક આવી જાય, કારણ કે આના મેં થોડુંક ઓછું નાખ્યું છે. આ એકદમ નવી પ્રકારની દહી પૂરી બનવાની છે એમને? હા, નવા પ્રકારની, કારણ કે પકોડી અલગ લીધી છે. પેલી પકોડી તો બધા રોજ ખાતા હોય છે, પણ આ નવી પકોડી છે એટલે આનો ટેસ્ટ બહુ અલગ આવશે, બહુ મજા આવશે ખાવાની. આ રીતે કરીએ, ખાલી આના અંદર લસણનો ટેસ્ટ વધારે આવશે. હવે આ પકોડી છે ને, પહેલાં આને આવી રીતે મોટી મોટી થોડી લઈએ. તમે સાંભળી શકો છો એનો અવાજ અંદર જવા દઈએ, જે ચૂરો થાય છે એ બધો.
આપણે બનાવેલો બટેકાનો મસાલો મેં આપણે અંદર એડ કરી દેવાનો હે ને? ઓકે થોડું દબાઈ દેવાનું એટલે અંદરથી થોડી જગ્યા રહી બરાબર એટલે બીજું અંદર આવી શકે. આવી રીતે બધી પકોડીની અંદર જે બટેકાનો મસાલો છે એ આપણે અંદર એડ કરી દેવાનો છે. એના પછી આ બધી ચટણી અને આ બધું ચૂરો અને મકાઈનો ચેવડો ને બધું નાખીશું. મકાઈનો ચેવડો કેમ નાખીએ છીએ ને એનું રીઝન તમને છે ને તમે ઘરે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે. કેમ કે આ આનો જે ટેસ્ટ આવે છે ને બહુ જ ડિફરન્ટ અને બહુ જ મજા આવી જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. સાથે હમણાં જે અમે છે ને અત્યારે સિંગ દાણાવાળી હમણાં પાણીપુરી હમણાં ખાવાનું ચાલુ કર્યું છે ને મને તો બહુ જ વધારે મજા આવે છે. સાથે જો આવી તીખી ગાર્લિકવાળી લસણની ચટણી હોય એટલે ભાઈ ભયો ભયો થઈ જાય. અને માખણીઓ દહીં કઈ રીતે બનાવો ને તમે બહારથી જો કોઈ પણ તમે દહીં લાવતા હોય ને તો 10-5 મિનિટ સુધી છે ને એને ફીણવાનું, મતલબ કે આ રીતે એનું હલાવતું રહેવાનું, એટલે તમને છે ને એકદમ માખણે ટાઈપનું દહીં બનશે તો તમને જમવાની વધારે મજા આવશે. જો દાણાવાળું રહેશે ને તો એટલું ઓછો મજા આવે, પણ જો માખણે ટાઈપનું હોય તો ક્રીમ ટાઈપ તમને લાગશે. એના કારણે આ દહીંને ફીટવાનું આવે છે. એમાં કોઈ જાતનું મીઠું કે એવું વસ્તુ આપણે અંદર એડ નથી કરેલું. જો અત્યારે આપણે આની અંદર જો પકોડીની અંદર મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આની અંદર જે આપણે મકાઈનો ચૂરો છે એ આની અંદર હવે એડ કરવાનો છે. લાવો મમ્મી આપણે અને એકદમ ચૂરો કરી દેવાનો ને હાવ મકાઈ અને મેં ચૂરો કરી અને થોડુંક થોડુંક આમાં ભરી દેવાનું. બરાબર હવે આની અંદર આપણે સિંગદાણા નાખી દઈશું. વચ્ચે સિંગદાણા આવશે એટલે સરપ્રાઈઝ જેવું લાગે. ક્રંચી ક્રંચી થોડુંક લાગશે એમ. વાહ ભાઈ વાહ, તમને ભાઈ જોઈને મોંમાં પાણી આવી રહ્યું હશે. જોઈ શકો છો કે આપણી આજે એકદમ સ્પેશિયલ દહીં પૂરી તૈયાર થઈ રહી છે. અત્યારે હવે જો મીઠી ચટણી આપણે ઉપર એડ કરી દેવાની છે અને એના પછી આપણે દહીં આવી જશે, મગ આવી ગયા છે, ચણા આવ્યા છે, મકાઈનો ચેવડો આવી ગયો છે. ભાઈ આપણે દહીં પૂરીની અંદર જોઈએ શું. તમારા ઘરે દહીં પૂરી કેવી રીતે બનાવે છે ને એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. પાણીપુરી તો રોજ ખાતા હોય, ક્યાંક આવું દહીં પૂરી સાંજના ટાઈમે બનાવો મજા પડી જાય. છોકરાઓને થાય કે મમ્મી કંઈક નવું નવું સારું લાવ્યા છે એમ. હવે અમે આપણે આ હવે થોડી લીલી ચટણી નાખી દઈએ. આપણે ઉપર લીલી ચટણી એડ કરી દઈશું. હવે કાલે અમે આપણે પૂછ્યું હતું ને કે લાંબા વિડીયો બધા લોકોને પસંદ આવશે, તો બહુ જ બધા લોકોએ કીધું કે હા મમ્મી તમારા મમ્મીનો વિડીયો હશે ને તો ફૂલ ચાલશે. કે ઈલા માસી વન ઓફ ધ બેસ્ટ, અમને લાંબા વિડીયો બી મજા આવશે કે જોવાની. બસ આવી રીતે તમે મને જોતા રહો, મારો ઉત્સાહ વધારતો. હવે હું એમના પર દહીં નાખી દઉં. આજે એના માટે આપણે જઈ પૂરી બનાવી છે, દહીં અને ચટણી પૂરી આપણે ભેગી કરી નાખી છે. તમે આને પછી શું કહો, ચટણી પૂરી કહો કે કઈ રીતે કહો? ના ના, દહીં પૂરી મજા આવે એનામાં. એ બધી જાતના બધા આપણે છોકરાઓ કઠોર ખાતા નહીં હોતા, તો આવી રીતે બધું મિક્સ કરીને તમે ખવડાવો ને તો છોકરાઓને બહુ જ મજા આવી જાય. આના અંદર થોડી થોડીક ઉપર લસણની ચટણી, થોડું સ્પાઇસી થોડુંક સારું લાગે, એના ઉપર થોડીક સેવ ભભરાઈ દઈશું પછી છેલ્લા. મેં જરાક જ ભભરાવું છું કારણ કે રાતના ટાઈમમાં બહુ તીખું ના ખાવું જોઈએ. જરાક એના પર થોડુંક થોડુંક સંચર લગાવી દી. ક્યાં બાત હે, આજે જો અમને બહાર જવાની જરૂર જ નથી પડતી. તમે જોઈ શકો છો કે આપણી આ દહીં પૂરી અહીંયા તૈયાર થઈ રહી છે. તો આયરો અને અહીંયાથી આપણે મસ્ત મજાની ઘરે જે દહીં પૂરી કઈ રીતે બને, ચટણી પૂરી કઈ રીતે બને એ બધું તમને બતાવી રહ્યા છે. અને આ ઉપર આવી ગઈ સેવ. ભાઈ આને જોઈને તમને કોને કોને મોંમાં પાણી આવી રહ્યું છે. ભાઈ મને જ પૂરેપૂરું પાણી આવી ગયું છે બનતા બનતા જ. એમ તો આપણા જોનાર વ્યક્તિ લોકોને કેટલી મજા આવતી હશે. માસી પૂરેપૂરી તમારા માટે મહેનત કરે છે, ઉત્સાહથી તમે પણ બનાવજો આવી રીતે. અને હજી તમે મને કોમેન્ટ કરીને કહેજો તમારે શું શું ખાવું છે. મને તો રાંધવાનો બહુ શોખ છે, હું તમને રોજ અલગ અલગ આઈટમ બતાવીશ. તમે મને ઉત્સાહથી જોજો અને લાઈક કરજો, શેર કરજો. ચલો જોઈ લો. હવે આ ખાવામાં એકદમ ક્રિસ્પી હતું, ખાઈને ચાખીને જો. તું ચાલુ કર. ના ના, તું ખા, તું ખા, હે તું ખા. એવું કરું, ક્રંચી ટેસ્ટ આવે ને. આહા, સૌથી વધારે જો સ્વાદ આવે ને એ છે લસણનો.
ઘણા લોકો કમેન્ટ કરે કે તમે લાઈવ બતાવો, પણ હવે અમારી પાસે એટલો ટાઈમ નહીં એટલે તમે આ વિડીયો બનાવીને બતાવીએ છીએ. અને અમારા બધા વિડીયો લાઈવ જેવું છે, કોઈ કટિંગ નહીં, કોઈ એડિટિંગ નહીં, કોઈ મ્યુઝિક નહીં. જે અમે ખાઈએ છીએ તમને બતાવે છે, કે બીજું નવું અમે નહીં કરતા, કશું નહીં કરતા. અને આજે અમને ભેલપુરી, અમને જે દહીપુરી બની છે એના ઉપર જે સિંગદાણા નાખ્યા છે એકદમ ગેમ ચેન્જર છે. સાથે જે લસણનો સ્વાદ છે, મગનો સ્વાદ છે, એકદમ ડિફરન્ટ આવે છે. તમે જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો, મજા આવી જશે. અને તમે આ વિડીયો જોઈને, આ મારી મસ્તી મજાક જોઈને તો તમને વિડીયો પસંદ આવ્યો, કંઈક નવું શીખવા મળ્યું હોય, અને તમે જે ચેનલને સબસ્ક્રાઈબ કરી એના માટે થેન્ક યુ સો મચ. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. છોકરાનું કઈક આવા ખારી થાય હોય તો મા બાપ ને બધાને ગમતું હોય. તો ચલો હવે આના પછી હવે બધું વિડીયો શૂટ કરવાનો છે. છે તો છે, હા છે તો છે. કેમ કે અમારી પાસે છે ને ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે અમારી સાથે કામ કરે છે. જોશ છે, એમએક્સ ટકાટક છે, બહુ જ બધી એપ્લિકેશનો છે અમારી સાથે કામ કરતા હોય છે. એ બધું શાંતિથી અમારે બ્લોગવાળી ચેનલમાં બધું એ બધી વસ્તુ જણાવીશું. તો ચલો હવે કાલે નવી રેસીપી સાથે મોર્નિંગમાં 8 વાગે તમને મળીશું. મારા જેમ તમારા પણ છોકરાઓ કામ કરતા તેમને સપોર્ટ આપજો અને આવી રીતે કામ કરતા રહેજો. આપણે તો રોજ સાંજે કંઈક ને કંઈક બનાવતા જોઈએ છે, તો કોઈકને નવું જાણવા મળે, કોઈક ને કંઈક નવું બનાવવાની આઈડિયા મળે. બનાવતા રહેજો, જોતા રહેજો. ઊંઝાથી પ્રીતિબેન બી આપણા બહુ સારા વિડીયો જોવે છે. વિડીયો આવે એટલે તરત સીધી પહેલી કોમેન્ટ એમની હોય છે, પ્રીતિબેન આજે તમારું નામ પણ આવી ગયું છે. એમની બહુ જ બધી કોમેન્ટ આવે. પ્રીતિ કિચન્સ કરીને ઊંઝાથી એમના છે, વિડીયો બનાવે છે, બહુ સારા વિડીયો છે. તમે એમની ચેનલ પણ વિઝિટ કરજો, ફૂલ મજા આવી જશે. તો કાલે સવારે 8 વાગે તમને નવા વિડીયો સાથે મમ્મીની રેસીપીમાં તમને મળીશું. સાંજે અમારા વ્લોગ આવે છે એમાં મજા આવે કરાવીશું. આપણી નવી ચેરી આવી ગઈ છે એટલે એક્ટિવ આવી ગઈ છે. એ બધા વ્લોગ તમે ના જોયા તો જોઈ આવો, ફૂલ મજા કરાવીશું. કાલે મળીશું, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. રાધે રાધે. આનો ફોટો નહીં પડે, ફોટો સબસ્ક્રાઇબ કરી દો. અમે ના હોય બધા સબસ્ક્રાઇબ કરી જો, આજો કરે છે અત્યારે. હા થેન્ક યુ.